बने पग हजी के निष्क्रिय रहता है ना, पग काम कर सकता नहीं, उछलव कूदव रमवानी आ उम्र में आप मेरे उभो रही सकते नहीं बराबर। उभो न रहे तो जम उभो रही तो पड़ी जाए, उठाई नौ वर्ष ना बाड़क हो तो बराबर उभो रही तो पड़ी जाए, उभो रही सकते नहीं, ई क्या रमी सकते नहीं, कूदी सकते नहीं, એને રમવાની કૂદવાની ઉંમર હતી 10 વર્ષની, પણ એ રમી શકતો નહીં। હવે ડાક્ટરે એને શું કીધું, વધુ સુધારાની આશા છોડી દીધી, ડાક્ટરે કીધું હવે આમાં કઈ ફેરફાર પડશે નહીં। ડોક્ટરે શું કીધું કે હવે આ બીમારી આની મટવાની નથી, એમને કહ્યું કે બાળક કદી જાતે પગ હલાવી શકશે નહીં। શું કીધું કે આ બાળક થી કોઈ દિવસ એનો પગ હલાવી શકશે, ડોક્ટરે ના પાડી દીધી। ઘણી વાર જોઈને આપણે કે ડોક્ટરે ઉચાસ કરી દીધી, ઉચાસ કરી દીધી એટલે ના પાડી દે, હવે આમાં અમારો ઈલાજ હાલે એમ નથી, તો ડોક્ટર એને ના પાડી દીધી હતી કે હવે આ બાળક થઈ કોઈ દિવસ એના પગ થી ચાલી શકશે નહીં। લાકડાની ગોળી, ગોળી હોય ને ગણા ને અપંગ માણસો, લાકડાની ગોળી અને પૈડા વાળી સાયકલ ને સહારે જ એને ચાલવું પડતું હતું। પૈડા વાળી સાયકલ હોય બરાબર, આમ આગળ સાયકલ પકડી પકડીને હાલવાનું અને લાકડાની ગોળી અહીંયા રાખવાની, ગોળી થી એને હાલવાનું અને ચાલવાનું। આ છોકરો નિરાશ ન થયો, પણ એ શું થાય છે, એ નિરાશ થતો નથી, એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી, એને મનની અંદર તો હજી એમ હતું આશા હતી, શું હતી એને ભલે ડોક્ટર ના પાડી દીધી કે તું ભાઈ તારા પગ હાજર થશે ને, ડોક્ટર ના પાડી પા, અને મનની અંદર શું હતું કે હું એક વખત મારા પગ ઉપર ચાલીને બતાવીશ। એને પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, જો એ બેઠો બેઠો એના પગને આમ ટપલી મારે, હું મારે આમ ટપલી મારે બરાબર, એના પગને આમ ટપલી મારીને હું બોલે હે, મારા શાંત મૂંગા દોસ્તો, એના પગને દોસ્ત કહે કે મારા શાંત અને મૂંગા દોસ્તો વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશે, એના પગને કહે, કોને કહે, એના પગની એને વાત કરે છે। આપણે કઈ રીતે કોઈ દે આપણા શરીરના અંગ એને વાત કે મારું મગજ મને કેમ પ્રશ્ન જવાબ યાદ નથી રહેતા બરાબર, હું પણ આ બીજા બાળકોની જેમ હું પણ યાદ કરીશ, હું પણ પાકું કરીશ અને સારામાં હું પણ પહેલો નંબર લઈ આવીશ, 25 માંથી 25 માર્ક હું પણ આવતી ટેસ્ટમાં લઈ આવીશ। એવું વિચાર્યું તમે કે આપણે આપણી જાત આને વાત કરતા નથી, અને એના પગ આરે કહે કે મારા મિત્રો તમે ચિંતા ન કરો, વિશ્વાસ રાખો કે એક દિવસ તમે પણ ચાલી શકશો, તમે પણ દોડી શકશો, જાત જાતના કૂદકા લગાવી શકશો અને આકાશને આંબી જાય એવા ઊંચા કૂદકા પણ મારી શકશો। હું કે એના પગને કે આકાશને આંબી જાવ ને એવા કૂદકા તમે મારી શકશો, એના પગને કી હે, તા એનામાં શું હતું, આ શું હતું એનામાં, વિશ્વાસ હતો, શું હતો, વિશ્વાસ હતો, હિંમત હતી કે આકાશને આંબી જાવ ને એવો હું તમને કૂદકો મરાવીશ, એવો એનામાં વિશ્વાસ હતો। પણ મારા મિત્રો પાછળ શું થાય કે મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું હિંમત નહીં હારું, પણ તમે હિંમત હારશો નહીં, હું પણ હિંમત હારીશ નહીં બરાબર, હું તમને ચાલીને બતાવીશ। દોસ્ત બેન આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનો સમતોલ કરો ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો જાય, પાડે નંબર 70 એનું નામ શું હતું, છોકરાનું નામ શું હતું, છોકરાનું નામ શું હતું, કારણ કે એનું શરીર હતું કામ કરતું નતું બરાબર, એટલે પથ્થર એમ પડી જાય છે, વોલ્ટર એનું નામ હતું, વાંચે નીચે જગ્યા બેટા તું કોની સાથે વાત કરતો હતો, તમે રૂમ માં કે એકલા કે બોલો તો બોલે ને પપ્પા, કે ભાઈ રૂમ માં કોઈ નથી, તું એકલો એકલો કોની વાત કરતો હતો, એટલે શું કે છે કે તું બેટા કોની સાથે વાત કરતો હતો, તો વોલ્ટેરે શું કીધું
મારા પગ સાથે વાત કરતો હતો. આ પ્રશ્ન પૂછાય કે વોલ્ટર કોની સાથે વાત કરતો હતો, કોની સાથે વાત કરતો હતો? એના પગ સાથે વાત કરતો હતો. વોલ્ટર એના પગ સાથે શું વાત કરતો હતો? વોલ્ટર એના પગ સાથે શું વાત કરતો હતો? મારા મિત્ર મારા દોસ્ત, હું તમને પણ એક વખત આકાશ ને આંબી જાડ્યો કૂદકો મરાવીશ, તમને પણ દોડવીશ, પણ તમે હિંમત હારશો નહીં, બરાબર? એવું કે છે વોલ્ટર એના પગ ને કે છે, બરાબર? હા, ગુજરાતી ની. હા, પછી વાંચજે બીજું. ગભરાશો નહીં, દૂસરે જે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચા કૂદકા લગાવી શકીશું. હા, બરાબર. આ વોલ્ટરની માએ એને કીધું, બરાબર, કે બેટા તું કોની સાથે વાત કરતો હતો, બરાબર? તો વોલ્ટર શું કીધું? મારા પગ ની સાથે વાત કરતો હતો. કોની સાથે? પગ સાથે. પગ કઈ સાંભળતા હશે? અને મમ્મીએ કીધું, શું કીધું? એના મમ્મીએ શું કીધું કે પગ કઈ સાંભળતા હશે? હા, તો હા, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા ને. એને શું કીધું? મારા પગ સહી ચાલી શકે નહીં પણ મારા પગ સાંભળી તો શકે ને. એટલે વોલ્ટરે કહ્યું કે મા, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં. મેં મારા પગને કીધું કે તમે મૂંઝાશો નહીં અને હિંમત રાખજો, બરાબર. આજ ભલે તમે એ કે દોડી શકતા નથી, તમે ચાલી શકતા નથી, પણ હું એક દિવસ તમને આકાશમાં આંબી જાય એવો કૂદકો મારીને હું તમને બતાવીશ, બરાબર. હું તમને એકવાર ઊંચો કૂદકો લગાવીને બતાવીશ, એવું કે છે, બરાબર. વાંચજો એની કે. શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકો લગાવી શકીશ, તું જરૂર સહુલની માફક દોડી શકીશ. જો હું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના પગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજ પડી ગયો. એમણે આમ અહીંથી ક્યાંથી વાંચ્યું તે? સાબાસ બેટા, સાબાસ. તો જરૂર કૂદકા લગાવી શકીશ. તમે ઊંચા અવાજે વાત. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રને હિંમત બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ને ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના એ અને ડોક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી, બરાબર. વોલ્ટરની માતા એને કીધું, બરાબર, કે સાબાસ બેટા, સાબાસ. તારામાં જો આત્મવિશ્વાસ હશે, તારામાં શ્રદ્ધા હશે, શું કીધું? આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હશે તો જરૂર એક દિવસ આ દુનિયાને ચાલીને બતાવીશ, બરાબર. આપણું દરેક કાર્ય છે એ આપણા કોના ઉપર આધારિત છે? આપણા વિશ્વાસ ઉપર. કોના ઉપર? વિશ્વાસ ઉપર. આપણા કર્મ ઉપર.
કે જ્યાં સુધી આપણે સારું કર્મ કરી બરાબર ત્યાં સુધી આપણા જીવનમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં. જ્યાં સુધી તમે સારું કાર્ય કરો ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ આવે નહીં. જ્યાં સુધી નીતિ હોય ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ આવે નહીં. અને જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ હોય બરાબર માતાજી ઉપર તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ સંકટ આવે નહીં. એટલે કીધું કે ભલે તારી શ્રદ્ધા હશે એક દિવસ જરૂર પૂરી થશે બરાબર, પણ સાથો સાથ શ્રદ્ધાની સાથે વિશ્વાસ એવો જોઈએ અને સારવાર પણ હોવી જોઈએ. ખાલી શ્રદ્ધા અને વિશ્વાસ નહીં, મારે દવાખાનાની ડૉક્ટરની દવા પણ ચાલુ હતી અને એ માલિશ પણ કરતા અને ડાક્ટરની સારવારના બીજા ઉપચારો પણ ચાલુ રાખતો. ગામમાં એક દિવસ ઊંચો કૂદકો લગાવવાની હરીફાઈ થાય છે. ઊંચા કૂદકા ની લડાઈ મારે રમત થઈ જોવા જઈશ. જવાબ હાલે લખવાની બીમારી હતી. કઈ હતી? લખવાની. ફરતું ચાલે આપણું પડખું આમ ધ્રુજવા માંડે, તમે હરખા ઉભા રહી શકી નહીં. આ પ્રકારની લખવાની બીમારી હોય. પણ આ જે 9 વર્ષનો બાળક હતો વોલ્ટર બરાબર, એ એક દિવસ એના પગને કહે કે હે મિત્ર, તું ગભરાશ નહીં, હું તને એક વખત જરૂર ઊંચો કૂદકો લગાવીશ, બતાવીશ. હું તને એક વખત આ બીજા માણસો હાલે છે એવી રીતે હું તને ચલાવીને બતાવીશ બરાબર. તું શ્રદ્ધા અને વિશ્વાસ રાખ કે હું તને એક દિવસ આ દુનિયામાં ઊંચો કૂદકો લગાવીને બતાવીશ. અને એ પોતાના જે શરીરના અવયવો હતો બરાબર, શરીરના અવયવો સારા કરવા માટે વિવિધ પ્રકારની કસરત કરતો બરાબર, પાણીમાં કસરત કરતો, પાણીમાં તરે બરાબર. પાણીમાં તરવાથી એના શરીરના બધા અવયવો છે ધીમે ધીમે હલવા લાગે અને જેમાં જીવ આવી જાય. તો પાણીમાં તરવાની કસરત કરતો, પછી પગને માલિશ કરવાની કસરત કરતો. શું કરતો? પગને માલિશ કરવાનું કરતો અને ડૉક્ટર જે સલાહ આપે એ પ્રમાણે એ કામ કરતો. એને ચાલવા માટે શેનો ઉપયોગ કરતો હતો? લાકડાની ગોળીનો બરાબર, અથવા તો લાકડાની સાયકલ નો ઉપયોગ કરતો હતો. પછી પ્રશ્ન પૂછે ત્યાં નો મળે, પૂછે કે વોલ્ટર ચાલવા માટે શેનો ઉપયોગ કરતો હતો. ત્યારે આપણે એમ કહીએ કે ચંપલ નો, કારણ કે ઘોડા ગાડી નો. કારણ કે મોટરસાયકલ નો એ આમાં એવું જ નથી કઈ ચાલવા માટે તો લાકડાની ઘોડી અને લાકડાની જે પૈડા વાળી સાયકલ હોય પૈડા વાળી સાયકલ નો ઉપયોગ કરતો હતો બરાબર. પછી વોલ્ટર માં એના ગામમાં એક વખત શું થાય, લાકડાની ઘોડીના સહારે મેદાનમાં ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. મેદાનની ફરતે શું હતું? મેદાનની ફરતે છોકરા ગોઠવાઈ ગયો જોવા માટે. મેદાનની ફરતે છોકરા હોય બરાબર ને, વચ્ચે બધી રમતો ચાલતી હોય, દોડવાની હે, કૂદવાની હે, ઊંચી કૂદ, લાંબી કૂદ, બરસી ફેંક બરાબર. ખાલી સાંભળો તમે તો યાદ રહી જાય.
બરા જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, દોડવાની રમત આલી પર ચાલતી હતી, આલી પર ઘોડા ફેંકની રમત ચાલતી હોય, આલી પર ઊંચી રમત ચાલતી હોય, પાછળ કબડ્ડીની રમત ચાલતી હોય, આમ ખો ખોની રમત ચાલતી હોય, બધા પ્રકારની રમતો હતી મેદાનમાં ચાલતી હતી. તો ક્યાંક વાંસ કૂદવાની રમત, વાંસ કૂદવાની રમત એને શું કહેવાય, લાંબી કૂદ, શું કહેવાય, લાંબી કૂદ. આવી રીતે આમ ઊભી પટ્ટી હોય ને એ ઊભી પટ્ટી હોય, બરાબર વચ્ચે શું હોય, વાંસડો રાખ્યો હોય, શું વાંસ, વાંસની લાકડી, લાકડી હોય વાંસની, બરાબર. તમારે કૂદી અને વાંસની જે લાકડી હોય ટકી જવાની, અને અડો તો લાકડી પડી જાય, પણ એને અડવાનું નહીં. તારા છેકડો મારે રોલી મારે આ મારે આ મારે, જે વધારે ઊંચાઈથી કૂદી શકે એનો નંબર આવે, એટલે વાંસ કૂદવાની રમત હતી. વોલ્ટર ઉતા કૂદકાના વિભાગમાં જઈને બેઠો, એને જોયું કે ઊંચો કૂદવાની રમત આવતી હતી. જોવા જઈએ બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને પગથી આમ ઊંચો થઈને તરત જ એને ઠેકડો મારી દેવાનો, બરાબર. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું લાવ હું પણ કૂદકો લગાવું, પણ એના પગ હતા એ કામ કરતા નહીં, હાલી કે ચાલી ન શકતા, પગ એની નજર ઉપર પડી. એને થયું હું પણ કૂદકો મારું, પણ એને જોયું કે એના પગ હતા એ કામ કરી શકતા નહોતા. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એને જોઈ એ નિરાશ થયો, બરાબર. એની બાજુમાં લાકડાની ઘોડી હતી જોઈને એને શું થાય છે, નિરાશ થયો. નિરાશ થયો એટલે દુઃખી થવું, બરાબર. દુઃખ લાગે એને કે મારું શરીર કામ કરતું નથી, ને હું પણ ઠેકડા મારીને બતાવું. જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાનો વાત થઈ. એવું કે જ્યાંથી હલાતું નથી એની કીધે તો કૂદકો મારી શકે માણસ, તમારાથી હલાતું ન હોય તમે કૂદકો મારી શકીએ આપણે, તો આપણે એવું વિચારીએ નહીં ને, બરાબર. મારે બરાબર મને એમ થાય કે મારા શેરડીનો રસ પીવો હોય, મારે દાંત ન હોય તો શેરડીનો રસ પી શકું, બરાબર. પણ મારા દાંત નથી એ કંઈ, બરાબર. ખાલી પેટા હોય અને હું કહું મારે શેરડી ખાવી તો ખાઈ શકું, ખાઈ શકી શેરડી, ન ખાઈ શકી, બરાબર. દાંત એમ જ કે મારે હજી તો હાલી શકતો નથી, તો હું કૂદકો તો કઈ રીતે મારી શકું. પણ ત્યાં એની માતાના શબ્દો યાદ આવ્યા, એના માએ એને કીધું હતું જો તું હિંમત નહીં હારે તો તું જે ધારી શીખાઈ શકે, શું કીધું, કે તું શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે, બરાબર. શું કીધું, કે તું શ્રદ્ધા અને આગળ કે તું શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે કે તું ધારીશ નહીં તું કરી શકીશ. એની માએ એને કીધું, રૂમમાં એકલો એકલો વાત કરતો હતો ને એના પગને, એની માએ કીધું તું કોને વાત કરતો, તું મારા પગ અને વાત કરતો હતો, મારા પગ બોલે નહીં તો કાંઈ નહીં પણ સાંભળી તો શકે ને. ત્યારે એની માએ એને કીધું હતું કે તું જે ધારીશ નહીં તું કરી શકીશ, પણ આપણા શું હોય છે, વિશ્વાસ, વિશ્વાસ અને એ કાર્ય કરવાની આપણા શક્તિ હોય છે. ખાલી વિશ્વાસ શું કામ, ખાલી વિશ્વાસ કાંઈ કામ નો આવે, બરાબર. વિશ્વાસ ભેગું આપણે શું કરવું પડે, શક્તિનો ઉપયોગ કરવો પડે, કર્મ કરવું પડે. ખાલી વિશ્વાસ હોય મૂકા બાપા પર વિશ્વાસ રાખું કે બાપા મારી ઘરે આવશે, બાપા મારી ઘરે આવશે, બાપા મારી ઘરે આવશે, તો આવે કોઈ દી, આવે બાપા અહીંયા બેઠા હોય ગામમાં, બરાબર, ભીમાના ગામમાં ઘરે બેઠા હે, પણ હું કાલાવડ ઘરે બેઠા બેઠા કહું અર્જન બાપા મારી ઘરે આવશે, અર્જન બાપા મારી ઘરે આવશે, અરે મને હું પૂરેપૂરો વિશ્વાસ છે અર્જન બાપા મને ઘરે આવશે, પણ એમ આવે, બરાબર. એમ ન આવે એમ ક્યારે આવે, કે મારે એવું કર્મ કરવું પડે, બરાબર, કે અર્જન બાપાને કાંઈ ખારું કામ કરીશ એનું, બરાબર. અર્જન બાપાનું તો અર્જન બાપાને થાય ને, કે આપણે કાલાવડ જઈએ તો સાહેબની ઘરે જવું, તો એ કામથી જ થયું છે. ક્યારે થયું, કર્મથી માણસ હોય છે, કર્મથી મોટું નથી આ દુનિયામાં કોઈ. ભગવાને ક્યારે આવે, રામ રામ બોલ્યા રાખો માળાને, રામ 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 તો ભગવાન આવે, ઉપર ધૂળ જામી જાય તો ભગવાન નો આવે, રાત્રો થઈ જાય તો ભગવાન નો આવે, રામનું નામ લેવાથી રામ આવે, રામનું નામ લેવાથી ન આવે, રામનું કામ કરો તો રામ આવે, શું કરી તો કામ કરી રામનું બરાબર તો રામ આવે. રામ સહી જ તળાવની માછલીમાં છે, બરાબર, તળાવમાં કાચબો હે માય રામ હે, તળાવના કળતલામાં રામ હે, એમાં મગર હોય તો એમાં રામ હે, બરાબર. તમે માછલી હોય અને લોટ નાખવા જાઓ, રોટલીના કટકા નાખવા જાઓ, બરાબર, તો રામ આવે,
તમે કઈ કર્મ કરો બરાબર કે જેનાથી ભગવાન તમારામાં પ્રસન્ન થઈ જાય તો રામ આવે. ખાલી રામ રામ બોલવાથી રામ નું આવે બરાબર. ખાલી ખોરાક બનાવી રાખી દીધો હોય આપણે સામે થાળી આવી જાય તો મોઢામાં આવી જાય. હાથે થઈને એને મોઢામાં મૂકવો પડે તો એ મોઢામાંથી પેટમાં જાય. એટલે ગમે વસ્તુ થઈ કર્મ વિના કયા દુનિયામાં નથી. કર્મ કરો બરાબર તો જ ભગવાન આવે અને તો જ આપણું છે બધું પૂર્ણ થાય. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો બરાબર. એની માએ શું કીધું છે એને કયો વિશ્વાસ અપાયો હતો કે જો તું હિંમત નહીં હારે તો તું તે ધારીશ તે કરી શકીશ. પ્રશ્ન પૂછા હે આમાં પછી એવા ટાણ મળશે ને કે વોલ્ટરની માતાએ વોલ્ટરને શું કર્યું હતું. આમાં જો ગોતતા આવડું જોઈએ પછી કહેતા ને કે આ પ્રશ્ન મળતો નથી. આ જવાબ ક્યાં છે? આ ચોપડીમાં પાઠ વાંચવાનો છે એમાં જો સમજ આવી જશે બધું. એટલે પ્રશ્ન જવાબ વોલ્ટર આનંદ થી રમત જોવા લાગ્યું. એમાં એક છોકરાએ કમાલ કરી એના સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. એને શું કર્યો છોકરાએ ઊંચો કૂદકો માર્યો. કૂદકો એટલો ઊંચો માર્યો ને કે અગાઉના રેકોર્ડ હતા બધા એને તોડી નાખ્યા. બરાબર તા તો તાલીઓ પડવા માંડી, વાહ વાહ થવા માંડી કે આ છોકરાએ તો રેકોર્ડ તોડી નાખ્યો. તમારો નંબર આવ્યો જોડ માં નંબરે તાળી મારે દોડતા હોય એટલે બોલે ને બધા હર માન હર માન હર માન ફળ થઈ ગયો તો દોડો દોડ. તમારા છોકરા ઓછા ન ખબર પડે બાકી 200-250 ની સંખ્યા ની સામે અહીંયા ખબર પડે રમત કેમ રમાય છે કેટલા બાળકો રમતા હોય. તો એમાં આમ બધા જોવા વાળા હોય ને એ રાયડું રાખતા હોય. રમત જોવા લાગ્યો એવામાં એક છોકરો કમાલ કરીને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી રાખ્યો. તાળીઓના ગગડાટ થી સૌ એને વધાવી લીધો. એ વિજેતા નું નામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જસ તાળીઓ પાડવા લાગ્યો. હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકો લગાવીશ. એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીશ. દુનિયામાં આપણો કઈ નિશાળમાં નંબર નો આવે બરાબર. નિશાળમાં જવાબ મને કહે ને આનો જવાબ મને કહે ને પરીક્ષામાં આપણે જોઈ જોઈ નથી લખીએ મોઢે બરાબર. તો આ છોકરામાં કેવી હિંમત હતી કે આખા વિશ્વની અંદર કે મારે નંબર લઈ આવો. આ તો તમને એમ લાગે કે આ તમારો નંબર આવે. કાલે વાર જાઓ ભણવા ખબર પડે કેવા કેવા હોશિયાર થયા. આ તો અહીંયા આપણી નિશાળમાં આપણો નંબર આવતો હોય કારણ કે આવા નંબર આવે જ ને. પાંચ છોકરા હોય પાંચમાં વાંચતા આવડે ન આવડે તો નંબર આવવાનો. અને વાંચ આવ તો ખબર પડે એક રૂમ માં 50 છોકરા હોય એ પચામાં પાછા હોય ને બરાબર. એ પચામાં 10 તો એવા હોય કે એને બધું મોઢે આવડતું હોય બરાબર. ત્યાં આગળ જ્યાં હોય ત્યાં ભણવા ત્યારે ખબર પડશે કે આ દુનિયા કેવી છે, જ્ઞાન કેટલું ઊંડું છે. વોલ્ટર હું પણ એક દિવસ વિશ્વ વિક્રમ સ્થાપિત. વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો. એનો નિર્ધાર એટલે વિશ્વાસ. એનો વિશ્વાસ કેવો હતો? અડગ હતો કે આમ ડગો નો જોઈએ. મારે આ કાલ પાઠ ઉતારવો એટલે ઉતરી જવો જોઈએ. મારે આ પાઠના કાલ પ્રશ્ન પાકા કરી નાખો કરી જ ના પાડે એવો વિશ્વાસ હોય તો તમે ભણી શકો. આ તો ત્રીજે જે આ આવું તે સાહેબ મને પ્રશ્ન જવાબ મળ્યા નહીં એટલે મેં નથી લખ્યા. કારણ કે મારા ચોપડો નતો એટલે મેં નથી લખ્યા. કે ઓલો હરમાને સાહેબ ચોપડો નો આપ્યો એટલે મેં નથી લખ્યા. કે કારણ કે સાહેબ હું લગન માં ગયો હતો ને હું લગન માં ગઈ હતી ઘરે નથી એને બહુ મેં કરી ભણવા માટે પેલા આમ એટલો બધા વિશ્વાસ હોવો જોઈએ કે મારે કાલ જમવા નથી જવું. મમ્મી મારે આ લેસન કરવાનું પાઠ પૂરો થાય પછી હું હોઈશ. તો નિર્ધાર કરો તો આમાં ભણો એમને નોકરી આપી દે એમને મળે. ખેતી કરતા એને ખબર હોય કે ખેતી કેમ થાય બધી. ભગવાન એમનો કોઈ નથી આપતો. તમે જેટલું ભણવાનું ધ્યાન રાખો તમે મારાથી મોટા શિક્ષક બનો. એમને થોડું બને
વર્તન અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો, એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. એનું મન તો અપંગ નતું ને, માનવ પગ નો કામ કરે પણ મન તો કર્મ કામ, મન તો મગજમાં હોય. શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ હતો કેવો હતો, બળવાન હતો, બળવાન સંકલ્પ હતો એનો. બરાબર એવો સંકલ્પ હતો. બરાબર એ સંકલ્પ હોય ને, તમને હજી ખબર નથી, મહાભારતમાં અભિમન્યુ કોણ અભિમન્યુ હતો, એ 13 વર્ષ નો હતો. કેવડો હતો? 13 વર્ષ નો બાપા અભિમન્યુ, 13 વર્ષ નો. બરાબર. અને હવે કરોડો ની સેના હતી. કેવડી હતી? કરોડો ની સેના. કરોડો ની સેના હતી. કૌરવો ની હતી. કોની હતી? દુર્યોધન ની સેના. કરોડો ની સેના. અને આ પાંચ પાંડવો, બરાબર, પાંડવો માં અભિમન્યુ એકલો. બરાબર. હા, મેં કરોડો ની સેના, પણ અભિમન્યુ ને વિશ્વાસ હતો. બરાબર. કે ભલે હું એકલો હું, બરાબર, પણ મારામાં શક્તિ છે, મારામાં વિશ્વાસ છે, મારા ગુરુ નું મારામાં જ્ઞાન છે. બરાબર. આ કરોડો ની સેના નું જીતી જાય એનામાં એવો વિશ્વાસ હતો. અને પોતે રથમાં બેસીને, ઘોડા ઉપર બેસીને કરોડો ની સેનામાં જાય છે ને. બરાબર. ત્યારે બે હાથમાં તલવાર લઈ લઈને અનેક સૈનિકો ને મારતો જાય છે. બે પણ આ સૈનિકો હતા, બધા સૈનિકો બે તલવાર થી મારતો 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 સીધો વચ્ચે જાય. બરાબર. વચ્ચે જાય છે. બરાબર. ત્યારે તો એને અનિતિ કરી હતી, કૌરવે અનિતિ કરી હતી. બરાબર. એ જે હતો, બરાબર, અભિમન્યુ, અભિમન્યુ ને ફરતો આમ ઘેરી લે, ફરતો ઘેરી લે છે. બરાબર. બધા બાજુમાં આવીને અભિમન્યુ ઉપર ચડી દે અને અનિતિ થી એને મારી નાખે. બરાબર. બાકી એના એવી શક્તિ હતી, એવી હિંમત હતી કે સેના ની વચ્ચે તો જવું ને આપણે. અભિમન્યુ 13 વર્ષ નો હતો. બરાબર. તોય એને ઈ ઇતિહાસ માં નામ લખાઈ ગયું. 13 વર્ષ નો હતો તોય આમી છાતીએ જઈને અહીંયા ગયો હતો. નકા સેના જોઈને જ આપણે સિંહ ઉભો હોય તો ન જઈએ. આમ સિંહ ઉભો હોય તો જાવ કોઈ કોઈ ન જઈએ. વાહ, સિંહ ઉભો હોય થાબડા ને. બરાબર. કોની હિંમત છે જાય? કયો હિંમત? કોઈ હિંમત રાખીને જો ઓડી કાઢો કે ભાગી જાય. હા, ભાગી જાય. લડત લડીને બરાબર એ રાજા ને બચાવ્યો હતો. રાજા હોય છે આવી રીતે, અમે કોક જાતો હોય છે, જાતા જાતા જેને સિંહ હોય છે એના હુમલો કરે. સિંહ હુમલો કરે છે ત્યારે અર્જુન અને બીજો ભાઈ, બરાબર, એ હોય છે પોતાના દાંતેડા થી હુમલો કરીને આ સિંહ ના મોઢા માંથી એને બચાવે છે. લાકડી દાંતે એને સિંહ ના મોઢા માંથી એને બચાવે છે. અને એ રાજા એ અત્યારે પણ એના પુતળા એ બે ના રાખ્યા કે મને આને બચાવ્યો હતો. એટલો હિંમત વાળો. હા, હિંમત આપણામાં વાંચવાની હિંમત તમારા હોય. મારે આટલું વાંચવું, મારે આટલું લખવું, આટલું યાદ કરવું. આ તો દહ દિયે તો એક પાઠ ઉતારે. શું તારા હિંમત આવ્યો? હવે એના હયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વ નો કોઈ ખેલાડી મારી બરાબર કરી શકશે નહીં. એના મન ની અંદર એવો વિશ્વાસ હતો કે મારું શરીર ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વ નો કોઈ પણ માણસ મારી બરાબરી કરી શકશે નહીં. આવું એને અંદર થી થતું હતું. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં, પણ મહેનત કર્યું. પણ મેં શું કીધું, ખાલી કેવાથી કઈ ન થાય કે સાહેબ હું કાલે લેસન કરી આવીશ. એમ સાંભળી લીધું તમે, કાલે એમને આવ્યા પડે, પણ ખાલી કેવાથી ન થાય લેસન. મેં તમે કીધું સાહેબ અમે કાલ પાંચ ના દસ મહિને લખતાવીશ, લખીને આવો ને તો સાચું કહેવાય. તમે લખીને આવ્યા ડાક્ટર ની નાનામાં નાની સૂચનો નો પૂરેપૂરો અમલ કરતો. ડોક્ટર જે રીતે કે રીતે વળતર કરતો એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ કરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એને કમર માંથી પટ્ટો કાઢી નાખ્યો. બરાબર. જો કમર માં પટ્ટો માંગવામાં, બરાબર, પટ્ટો માંગી ધીમે ધીમે એને ચલાવવામાં આવતો, ધીમે ધીમે એને, હા, એને પટ્ટો કાઢી નાખ્યો. બરાબર. અને ધીમે ધીમે એમનો બી ચાલવા લાગ્યો. બરાબર. અને એક દિવસ જયારે સ્પર્ધા યોજાય છે, બરાબર, સ્પર્ધા યોજાય છે ત્યારે સ્પર્ધામાં વળતર હોય છે કૂદકો મારવામાં પેલો નંબર પ્રાપ્ત કરે છે, ઇનામ મળે છે. બરાબર. અપંગ હતો તો પણ એ ચાલે છે. આ પાઠ વાંચી ના ગયેલા પાઠના પ્રશ્ન જવાબ ચાલુ રાખી જોઈ. બરાબર. આના પ્રશ્ન જવાબ મેં તમને મોકલ્યા છો, હાલો એ લખીને દેજો મને, એમાં મોકલી દીધા.